मालधारी समाज अहीं धरना पर उतर्यो छे, तेना समर्थन में विपक्षी नेताओं पण आव्या छे। मालधारी समाज केटला आगेवानो छे आपणी साथे, तेमनी साथे शुं परिस्थिति जोई तमे अने केम अहीं धरना पर बेठा छो? धरना पर जे मित्रों बैठा है, हूँ एक तो समाज वती ए लोकोने धन्यवाद आपूँ। हूँ तो एना टेका में समर्थन में आयो छूँ, भाई किरण भाई, देव भाई, विरम भाई थी लईने बधा लोग, हूँ एक एक नाम में ना पड़ू, दरेक लोकोए गुजरातनी अंदर एक बाजू गौ माता ने गाय ने राष्ट्रमाता बनावानी ज्यां त्यां भाषणों थई रह्या छे, बीजी बाजू एज गौ माता ने अहीं रहेसी नाखवानो एक षड्यंत्र चाली रह्यु छे। मने कह्युं के ढोरवाड़ानी मुलाकाते जईए, त्यां ढोरनी दशा खराब छे। ढोरवाड़ानी मुलाकाते आव्यो तो पण एम लाग्युं के ढोरवाड़ो नहीं पण गौहत्या केन्द्र छे, एटले गायोनी हत्या करवा माटेनुं पहेला जमालपुर पासे एक कसाईवाड़ो हतो, आ कसाईवाड़ाथी पण भूંડો કસાઈવાડો સરકાર પોતે ચલાવી રહી છે। રોજના 25 ગાયો મરે છે ઓન પેપર, હકીકત જુદી છે। હકીકતમાં હું માનું છું 100થી વધારે ઢોર રોજ મરે છે। બીજી બાજુ એ લોકો એમ કહે છે કે ઓન પેપર 2800 ઢોર છે। આપ પણ ત્યાં હતા, મીડિયાના મિત્રો પણ હતા, તમે બધાએ જોયું છે 5000થી વધારે ગાયો આજે આ ડબ્બામાં છે। હું માલધારી છું, રાખું છું 80-90 ગાયો ભેંસો, મારું 80-90 ગાય ભેંસ રાખવાની જેટલી જગ્યા છે ને એમાં ખાલી આ લોકો 2500 ગાયો રાખે છે। એક બાજુ જ્યાં 80-90 ગાયો હું રાખું છું ત્યાં 2500 ગાયો રાખે છે, અને કુલ મળીને આ ઢોરવાડામાં 300-400 ગાય રહી શકે એવી જગ્યા છે, એના બદલે 5000 ગાયોને ખીચોખીચ ભરી છે। રોજ એક ઢોરને ખાવા માટે 150 કિલો, અરે 150 મણ એટલે 30 કિલો લીલું જોઈએ તો એનો આપરો ચડે, એના બદલે માત્ર ને માત્ર 5.5 કિલો ઓન પેપર મળે છે। હકીકતમાં તો એ 5.5 મળતું હશે કે નહીં, એટલે આ બધા મિત્રો બધા અત્યારે જે આક્રોશમાં છે એ વાતનું છે કે સરકાર કરવા શું માગે છે? ગાયો ખતમ કરવા માગે છે, ગોપાલકોને ખતમ કરવા માગે છે, ગૌચરને લૂંટી જવા માગે છે, કે આ માલધારી નામનું કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહે જ નહીં અને સરકારને કોઈ અવાજ ઉઠાવે જ નહીં એવું કંઈ કરવા માગે છે? કે પછી બહારની કોઈ વિદેશી કંપનીઓનું દૂધ લાવીને, પાવડરનું દૂધ અને ક્રીમનું દૂધ લાવીને વેચે અને અહીંયા ના રહેગા બાંસ ન બજેગી બાંસુરી એ પ્રકારનું આ કરવા માગે છે? રીતસર મને એવું લાગે આજે અંદર ગયો ને પહેલાં ગુસ્સો આવતો હતો કે આ સાલું શું ચાલી રહ્યું છે, બધું જોયા પછી ગુસ્સો બંધ થઈ ગયો, રડવાનું મન થાય છે કે આજુ આમ અંદરથી રડવાનું મન થાય કે ગાય માતા સાથે આવું ભૂંડિયાની હાલત આવી ના હોય ગુજરાતમાં, એવી ગાય માતાઓની આ લોકોએ હાલત કરી નાખી છે। ઉપરા ઉપરી ગાયો વાછડીઓ મરે છે નાની નાની, એટલે સવાલ એ થાય છે કે ગુજરાતને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર રહેશે? આ સરકાર માત્ર ને માત્ર મોટા મોટા ઇવેન્ટ કરવાની સરકાર રહેશે? આ સરકાર માત્ર ને માત્ર જે પૈસાદાર લોકો છે એને ટેકો કરશે? આ માલધારીઓનું શું થશે? અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે જે આ ઢોરવાળા છે, 3 ઢોરવાળા અંદર જે ગાયો અહીંયા મૂકવામાં આવી છે, દાણા લીમડીનો સૌથી મોટો ઢોરવાળો છે, કેપેસિટી કરતી વધારે અહીંયા ગાયો છે, અને ગાયોના અંદર જે પ્રમાણે જોઈ રહ્યા છો કે રોજ 25-30 ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે, કેમ કે એમને જે પ્રમાણે પ્રોપર જેમની જગ્યા હોવી જોઈએ એટલી જગ્યા નથી, સાફ સફાઈ નથી થતી, એમને જે પૂરતા પ્રમાણમાં ચારો જોઈએ ચારો નથી, પાણી નથી, અને ખાસ કરીને જ્યારે વેટરનરી ડૉક્ટરોની ટીમ હોવી જોઈએ કે એને રોજબરોજ એની તપાસ થાય, પરંતુ અહીંયા જે પ્રમાણે જે અમે જઈને અંદર જોઈને આવ્યું તો એના અંદર ખૂબ મોટા પ્રમાણમાં એને જે એક એક ગાયો સાથે ચોંટીને ઉભેલી છે એવી પરિસ્થિતિના અંદર આ ગાયો કેવી રીતે રહી શકે, એટલે ખાસ કરીને આખી અમારા સન્માનીય નેતા અમિતભાઈ અને બધા જ અમે આજે જોયું, અને જે પ્રમાણે ગાડીના અંદર જોયું કે 10 ઢોર મરેલા પડ્યા છે ગાડીના અંદર, ટ્રકના અંદર, અહીંથી આ ગાડીઓમાંથી જે ઢોર મરી જાય છે ત્યાં લઈને ત્યાં જ્યાં નાખવામાં આવે છે ત્યાં એનું ચામડું ઉતારવામાં આવે છે, ચામડું ઉતારીને એની ડેડ બોડીને પાછી ફેંકી દેવામાં આવે છે, પણ ખરેખર તો એ ડેડ બોડી જ્યારે ચામડું ઉતારીને તેને દફનવિધિ કરવાની હોય પણ એ પ્રમાણેનું કશું થતું જ નથી, ફક્ત ને ફક્ત અહીંયા આંકડા છુપાવવામાં પણ આવી રહ્યા છે કે આંકડા જે ખરેખર જેટલા આંકડા છુપાવવામાં આવ્યું કે કેટલા ગાયોના મૃત્યુ થયા છે, કેટલી ગાયોની અહીંયા કેપેસિટી છે, એમના પાસે અત્યારે કોઈ પણ જાતની માહિતી નથી। લાંબા સમયથી ગુજરાતમાં જે રીતે ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને ખેરાત કરવામાં આવી, વેચી દેવામાં આવી, અને એના કારણે પશુઓને ઘાસચારાની તકલીફ થઈ, માલધારી પરિવાર હોય અને ત્યાં ગાય હોય તો નાનપણથી એને ઉછેરીને પરિવારના સભ્ય તરીકે બાળક તરીકે એને પાલતા પોષતા હોય છે, એ ગાયોને આજે પકડીને સરકાર ઢોરવાડે લઈ આવે છે, તો માલધારી પરિવાર અહીંયા હકીકત જોવા આવ્યો તેણે જોયું કે અહીંયા તો સાચવવાને બદલે મારવામાં આવે છે, અને જે અમે આજે મુલાકાત લીધી માલધારી સમાજના આગેવાનો
ની સાથે રહીને મુલાકાત લીધી, એટલું સ્પષ્ટ છે કે જ્યાં 500 ગાય રાખી શકાય એવી જગ્યાએ 5000 ગાયો ભરવામાં આવી છે. ગંદકી પુષ્કળ છે, કોઈ પણ જાતની સારવારની વ્યવસ્થા નથી, ઘાસચારાની પૂરતી વ્યવસ્થા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે ગાયના નામે મત તો લીધા, સત્તા તો લીધી, પણ આ ઢોરવાડામાં ગાયને સાચવવા માટે નહીં જાણે મારવા માટે લાવતા હોય. અને ગાય રોજની 20-25 એવરેજ મરી રહી છે, અને મર્યા પછી પણ એના ચામડાનો વેપાર કરવામાં આવે છે. એવો આક્ષેપ છે કે એનું ચામડું વેચી દેવામાં આવે છે, એને એને જે દાટવાની પ્રક્રિયા છે, અંતિમ વિધિ કરવાની છે, એના બદલે એનો વેપાર થઈ રહ્યો છે. એ આક્ષેપ છે, એની પણ તપાસ થવી.